ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર આપણે સામાજિક વિજ્ઞાન, મિત્રો 9માં ના સામાજિક વિજ્ઞાન ની અંદર આપણે 18મો પાઠ છે એ પૂર્ણ કરી લીધો છે. હવે 19મો પાઠ છે ભારત લોકજીવન, એની શરૂઆત કરીએ. તો આની અંદર ભારતનું લોકજીવન કેવું હોય છે, ભારતનો પહેરવેશ, ભારતની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં ખોરાક પોષણ પરિણામ કેવા હોય એની ચર્ચા કરીશું. આપણે બધા ગૌરવશાળી છે કે આપણો જન્મ ભારતમાં થયો છે. આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે, જેના મુખ્ય ત્રણ ઋતુઓ છે, શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ, તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ મળી છે જે પ્રકરણ 16માં પણ શીખી ગયા. 16મા પાઠ ની અંદર આપણે ઘણી બધી ઋતુઓ વિશે શીખી ગયા મિત્રો. આબોહવાને અનુરૂપ છે ભારત. આબોહવા ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા વિરૂપ દેશ છે, તેથી તેમાં વસતા લોકો છે એનો ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો એવા પણ ઘણી ભિન્નતાઓ જોવા મળે છે. આમ ભારતીય વિવિધતામાં એકતા ધરાવતો ખાતીગળ દેશ છે. માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે. જેમ કે દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક ભાત અને માછલા છે. પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક છે ઘઉં, તેથી આ પ્રદેશના લોકો મુખ્ય ખોરાક તરીકે ઘઉં અને તેની બનાવટનો ઉપયોગ કરે છે. આવી જ રીતે પહેરવેશમાં પણ ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે. ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ ઊની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે. તેવી જ રીતે જે પ્રદેશમાં ભારે માસ તાપમાન વધુ અનુભવે ત્યાંના લોકોનો પહેરવેશ આછા રંગો વાળો, સુતરાઉ તેમજ ખોલતા કપડા જેવો હોય છે. વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ શર્ટ કે સ્ત્રીઓ સલવાર કમીઝ જ પહેરે છે. લોકજીવનની દ્રષ્ટિએ ભારતના ચાર ભાગ પાડી શકાય, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત. આમ હવે આપણે જે તે પ્રદેશમાં લોકોનું લોકજીવન સમજવા પ્રયત્ન કરીશું. તો મિત્રો, અહીંયા લોકજીવન છે એને ચાર વિભાગમાં વહેંચવામાં આવેલું છે. પહેલું છે પશ્ચિમ ભારત. પશ્ચિમ ભારતના મુખ્ય રાજ્યોમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવા મુખ્ય છે, તથા દીવ, દમણ, દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. ખોરાક, રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક ભાજી તથા દાલ બાટી છે. રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે. ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, ખીચડી, કઢી છે. ખમણ ગાંઠિયા, ખમણ ગાંઠિયા ગુજરાતમાં પ્રસાદ તરીકે વધુ જાણીતા છે. જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યત્વે રોટલી, શાક, દાળ ભાત ખવાય છે. મહારાષ્ટ્રના લોકોને સેવ ઉસળ પ્રિય છે. સેવ ઉસળ એક નાસ્તાની વાનગી છે. ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક મધ્યત્વે ભાત અને માછલા છે. આટલું જાણવું તમને ગમશે. ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે, તેથી તેને વેપાર કરવા દૂરના પ્રદેશો સુધી જવું પડતું. આથી કેટલાક દિવસ ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે, જેવા કે થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા અને સુખડી. પહેરવેશ, રાજસ્થાન રણ પ્રદેશ અને સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે, તેથી ક્ષતિપૂર્ણ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે. સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાકડી પહેરે છે, તથા સ્ત્રીઓ ઘેરવાડો, ચણિયો, કવચો અને ઓઢણી ઓઢે છે. રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખા પહેરે છે. ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ પુરુષો ધોતિયું, ચપ્પો, માથે સફેદ ટોપી કે પાકડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કવચો પહેરે છે. મહારાષ્ટ્રના પુરુષોના પણ પરંપરાગત પહેરવેશ ધોતિયો અને પહેરણ છે, તથા માથે ટોપી કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ડબે સાડી પહેરે છે. મધ્યપ્રદેશના લોકોનો પરંપરાગત પહેરવેશ પણ પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્ર જેવો છે. ગોવામાં પણ
પુરુષો ધોતી ને પહેરો અને સ્ત્રીઓ સાડી ચણીનો અને કપચો પહેરે છે. પણ ગોવાના પહેરવેશ પર પાશ્ચાત્ય અસર વધારે જોવા મળે છે. આ પહેરવેશના સંદર્ભે દરેક પ્રદેશને એક આગવી પરંપરાગત લાક્ષણિકતા પણ છે. પછી રહેઠાણ. રાજસ્થાનના રણ પ્રદેશના કારણે પ્રમાણમાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ઘાસ માટીથી બનાવેલા મકાનોમાં રહે છે. ગુજરાતના શહેરોમાં વસતા લોકો ઈટ સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવામાં પણ શહેરોના લોકો પાકા અને સુવિધાવાળા મકાનમાં રહે છે. જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છોટાછવાયા ઝૂંપડામાં રહે છે. કોંકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે. તો અહીંયા મકાનોની વાત થઈ છે. હવે આટલું જાણવું ગમી છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં ભૂંગાના ભાવે થતા વિશિષ્ટ પ્રયત્નો છે. 26 જાન્યુઆરી 2001 ના ભૂકંપ દરમિયાન પણ આ ભૂંગાને સાવ ઓછો જ નુકસાન થયું હતું. હવે છે ભાષા. રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે, જ્યારે મારવાડમાં મારવાડી બોલી બોલે છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા છે ગુજરાતી. કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી બોલે છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા છે હિન્દી. મહારાષ્ટ્રમાં મરાઠી. ગોવાની ભાષા કોંકણી છે. દરેક રાજ્યમાં વિસ્તાર પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે. તહેવારોના ઉત્સવો. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે. ભારતના લોકો અનેક ઉત્સવ તહેવારો ઉજવે છે. રાજસ્થાનમાં લોકગીત અને લોકનૃત્ય ખાસ પ્રકારના હોય છે. રાજસ્થાનમાં હોળી તથા ગણ ગૌરનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. રાજસ્થાનના ઘૂમર, કચ્છી ઘોડી, કાલબેલિયા જેવા લોકનૃત્ય ખૂબ જાણીતા છે. ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ગંભીર રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જાણીતું છે, જે મરાઠા નૃત્ય છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનના શિવરાત્રીનો તહેવાર ખૂબ ઉત્સવથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતિથિ, ચેટીચંદ, બુદ્ધ જયંતિ વગેરે તહેવારો ઉજવે છે. મેળા. કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર તથા ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે. ગુજરાતમાં ધોળકા તાલુકાના બોઠા પાસે ગધેડાની દિવસ માટેનો જાણીતો મેળો ભરાય છે. થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો અને ડાંગમાં ડાંગ દરબાર વગેરે ગુજરાતના જાણીતા મેળા છે. મધ્યપ્રદેશનો ઉજ્જૈન, મહારાષ્ટ્રનો નાસિક અર્ધગોપ મેળા માટે ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લામાં વાઘેલા તાલુકામાં બાળકોદ ખાતે મેળો ભરાય છે. જોઈએ મિત્રો, આપણે પશ્ચિમ ગુજરાત વિશે અત્યારે હાલ ભણેલો છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ જાય છે પશ્ચિમ ભાગમાં. તો પેજ નંબર 143 અને પેજ નંબર 144 ઉપર આપણે જેટલું કરેલું છે એ તમારે તમારી રફબુકની અંદર એક વાર લખી કાઢવાનું છે. સુરક્ષિત રહો. થેન્ક યુ.